વિદ્યાર્થી મિત્રો આજે આપણે યુનિટ ફોર ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો તેની એક્ટિવિટી ટુ વિશે શીખવાનું છે સમજવાનું છે નમસ્કાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એક્ટિવિટી ટુ પ્લે ધ ગેમ ડોલી યોર ટીચર વિલ હેલ્પ યુ વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી ટુમાં આપણે રમત રમવાની છે ડોલી નામની રમત તમારા શિક્ષક તમને મદદ કરશે અહીંયા આ રમત કેવી રીતના રમી તે તમને શીખવા મળશે સૌપ્રથમ સ્ટુડન્ટ એ કોઈ પણ ફ્રૂટ ગેમ બર્ડ એનિમલ કે સિટીનું નામ ધારશે અને નીચેનામાંથી કોઈ પણ એક વાક્ય બોલશે રમતની શરૂઆતમાં બે ભાગ પાડવાના છે સ્ટુડન્ટ એ અને સ્ટુડન્ટ બી એમાં જે સ્ટુડન્ટ એ છે તેને ફ્રૂટ એટલે કોઈ ફળ ગેમ એટલે કોઈ રમત બર્ડ એટલે કોઈ પક્ષી એનિમલ એટલે પ્રાણી કે સિટી એટલે શહેર એનું નામ ધારવાનું છે અનુમાન લગાવવાનું છે અને પછી વાક્ય બોલવાના છે કોઈ પણ એક સમ ગેમ મેં થોડી રમત રમી આઈ સો સમ બર્ડ મેં થોડા પક્ષી જોયા આઈ સો સમ એનિમલ મેં થોડા પ્રાણીઓ

આઈ વિલ સી સમ હું થોડા પક્ષી જોઈશ જોઈશીમલ હું થોડા પ્રાણીઓ જોઈશ જોઈશીકલ હું થોડા જોઈશ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ઉદાહરણ તરીકે વાક્ય આપેલ છે આ વાક્યોમાંથી કોઈ પણ એક વાક્ય આપણે બોલવાનું છે જે સ્ટુડન્ટ એ હશે તેને હવે સ્ટુડન્ટ બી સ્ટુડન્ટ એ ને નીચે મુજબના પ્રશ્નો પૂછશે અને સાચો જવાબ મેળવવાનો પ્રયત્ન કરશે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જે સ્ટુડન્ટ એ છે એને પહેલાં શું કર્યું પ્રશ્ન વાક્યમાં એને ધારવાનું છે બરાબર જેમ કે આપણે આગળ સમજી ગયા એને શું ધારવાનું હતું ફ્રૂટ ગેમ બર્ડ એનિમલ કે સીટીવી છે બરાબર હવે એ ધારી લે છે કે એને ઉદાહરણ તરીકે ધારી લીધું આઈ એડ સમ ફ્રૂટ હવે અહીંયા સ્ટુડન્ટ એ શું ધાર્યું છે તે જાણવા માટે સ્ટુડન્ટ બી છે અને પ્રશ્ન પૂછશે બરાબર વિદ્યાર્થી મિત્રો અહીં એક્ઝામ્પલ સમજી લઈએ આ પ્રમાણે પ્રશ્ન પૂછશે ડીડ યુ ઇટ એન એપલ તે શું તે એક સફરજન ખાધો ડીડ યુ પ્લે ક્રિકેટ શું તું ક્રિકેટ રમ્યો ડી સી અ સ્પેરો તું શું તે ચકલી જોઈ યુ સી અ ડોગ તો કુત્તાને જોયો અને કે કૂતરાને જોયો અથવા આ પ્રમાણે પણ પ્રશ્ન પૂછ્યો કે વિલ યુ ઇટ એન એપલ શું એક સફરજન ખાઈશ વિલ યુ પ્લે ક્રિકેટ વિલ યુ સી અ સ્પેરો વિલ યુ સી અ ડોગ હવે આ પ્રમાણે પ્રશ્ન પૂછશે અને એનો ઉત્તર સ્ટુડન્ટ એ જો હશે તો હામાં આપશે નહીં હોય તો નામાં આપશે જેમ જેમ પ્રશ્નો પૂછાતા જશે તેમ તેમ ડોલીની આકૃતિ રચાતી જશે સ્ટુડન્ટ બી સ્ટુડન્ટ એ ને વધુમાં વધુ છ પ્રશ્નો પૂછી શકશે એટલે વિદ્યાર્થી મિત્રો એ સ્ટુડન્ટ બી છે એ સ્ટુડન્ટ એનો જવાબ જાણવા માટે વધુમાં વધુ છ પ્રશ્ન પૂછશે અને જેમ પ્રશ્ન પૂછતો જશે એમ એની આકૃતિ બનતી જશે પણ આપણે છ પ્રશ્ન પૂછવાના છે સ્ટુડન્ટ બીની એટલામાં એની આકૃતિ બની જવી જોઈએ આ પ્રમાણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છ સ્ટેપમાં ડોલીની આકૃતિ રચાશે એટલે ક્વેશ્ચન વન હશે આ પ્રમાણે આકૃતિ બનશે ક્વેશ્ચન ટુમાં આ પ્રમાણે ક્વેશ્ચન થ્રીમાં આ પ્રમાણે ક્વેશ્ચન ફોરમાં આ પ્રમાણે અને ક્વેશ્ચન ફાઇવમાં આ પ્રમાણે અને ક્વેશ્ચન સિક્સમાં આ પ્રમાણે અને જો તમે છ પ્રશ્નોનો પૂછ્યા બાદ પણ તમે જો ઉત્તર ન આપી શકો તો યુ લોસ્ટ તમે હારી જશો હવે આપણે અહીંયા ડેમો આપ્યો છે બરાબર ડેમો એક એક સમજી લઈએ અહીંયા સ્ટુડન્ટ કામિલ એ કહે છે આઈ એડ સમ મેં થોડા ખાધ્યા હવે અહીંયા કામિલ કહે છે કે મેં થોડા ફર ખાધ્યા સ્ટુડન્ટ એ બરાબર હવે અહીંયા સંજનાને પ્રશ્ન પૂછીને જાણવાનું છે કે એને કયું ફર ખાધું છે એટલે એને પ્રશ્ન પૂછશે સંજના ડીડ યુ ઈટ અ બનાના સુતે કેરું ખાધું હતું તો કમેલ કહે છે નો આઈ ડિડન્ટ હવે સંજના બીજો પ્રશ્ન પૂછે છે ડીડ યુ ઈટ એન એપલ તો કામેલ કહે છે નો આઈ ડિડન્ટ અહીંયા સંજનાએ કહ્યું તે સફરજન ખાધું તો કામેલ કહે છે નો આઈ ડિડન્ટ ના નથી ખાધું હવે જો એ પ્રમાણે અહીંયા એની આકૃતિ બનતી જાય છે જેમ જેમ પ્રશ્ન પૂછે છે એ પ્રમાણે સંજના ડીડ યુ ઈટ એન ઓરેન્જ શું તે એક નારંગી ખાધી તો કામિલ કહે છે નો આઈ ડિડન ના મેં નથી ખાધી સંજના કહે છે ડીડ યુ ઈટ અ વોટર મેલન વોટર મેલન એટલે તડબૂચ શું તો એક તડબૂચ ખાધું તો કામિલ કહે છે નો આઈ ડિડન ના મેં નથી ખાધું સંજના હવે પ્રશ્ન પૂછે છે ડીડ યુ ઈટ ગ્રેપ્સ શું તે દ્રાક્ષ ખાધા તો કામિલ કહે છે મેના પાંચ પ્રશ્નોમાં સાચો જવાબ શોધી કાઢ્યો ત્યાંથી તેને એક પોઈન્ટ મળશે કોને સંજનાની જો સંજના છ પ્રશ્નો પૂરા થતાં પણ સાચો જવાબ ન શોધી શકે એટલે કે છ પ્રશ્નો પૂરા થઈ ગયા તેમ છતાં સાચો જવાબ કામેલ પાસેથી ન શોધી શકે ડોલીની સંપૂર્ણ આકૃતિ રચાઈ જાય અને સંજના બનશે ડોલી પણ અહીંયા જો છેલ્લો જે પ્રશ્ન નંબર આવ્યો એમાં જવાબ એટલે સંપૂર્ણ આકૃતિ બની નહીં ઓકે અને સંજના બનશે ડોલી સંજના હારી જશે અને કામિલ જીતી જશે પણ અહીંયા તો સંજનાએ એ પાંચમા પ્રશ્નમાં જવાબ આપી દીધો એટલે કોણ હારી ગયું કામિલ હારી ગયું અને સંજના જીતી ગઈ હવે ડેમો ટુ આપણે સમજીએ અનંત આઈ વિલ ગો ટુ સમ સિટી હું કોઈક શહેરમાં આવીશ જઈશ હવે અહીંયા શહેરમાં જવાની વાત છે સમ એટલે કોઈ સિટીમાં કોઈ શહેરમાં વિલ ગો હું જઈશ તો રૂતલ કહે છે વિલ યુ ગો ટુ અહેમડા શું તું અહેમદાબાદ જઈશ વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન રાખવાનું અનંત અહીંયા સ્ટુડન્ટ એ વિલથી પ્રશ્ન શરૂ કર્યો હોય તો એનો ઉત્તર પણ આપણે વીલથી આપવાનો હવે અનંતે શહેર વિશે અનુમાન લગાડ્યું છે તો અનંતુ શોધવાનું છે કે કયું શહેર છે તો પહેલા પૂછે છે કે તું અમદાવાદ ગયો હતો તો અનંત કહે છે નો આઈ વોન્ટ ના હું ન જઈશ હવે રૂતલ બીજો પ્રશ્ન પૂછે છે વિલ યુ ગો ટુ સુરત શું તું સુરત જઈશ તો અનંત કહે છે નો આઈ વોન્ટ ના જઈશ રૂતલ ત્રીજો પ્રશ્ન પૂછે છે વિલ યુ ગો ટુ ગાંધીનગર શું તો ગાંધીનગર જઈશ તો અનંત કહે છે યસ આઈ વિલ હા હું જઈશ તો અહીંયા ત્રીજા પ્રશ્નમાં જ અનંતે જવાબ આપી દીધો તો અહીં રુતલ સોરી રુતલ એ ફક્ત ત્રણ જ પ્રશ્નોમાં સાચો જવાબ શોધી કાઢ્યો ત્રણ જ પ્રશ્નોમાં ત્યાંથી તેને ત્રણ પોઈન્ટ મળશે અને અનંત પોતે ડોલી બનશે એટલે અહીંયા અનંતનો વારો આવ્યો ડોલી બનવાનો એટલે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો જો રૂતલ અનંતની અનુમાન જે હતું એનો જવાબ ન શોધી શક્યો હોત તો કોણ બનત ડોલી રુતલ બનત બરોબર પણ અહીંયા તો રૂતલે ત્રીજા ત્રણ જ પ્રશ્નોમાં એનું ઉત્તર શોધી કાઢ્યો એટલા માટે રુતલ જીતી જશે અને અનંત હારી જશે તો વિદ્યાર્થી મિત્રો આ ડોલી રમત ખૂબ જ સરસ રમત છે એટલું યાદ રાખવાનું કે સ્ટુડન્ટ એને અનુમાન લગાડવાનું છે કે કે આઈ વિલ ગો ટુ સમ સિટી એટલે હું કોઈક શહેરમાં જઈશ હવે જે સ્ટુડન્ટ બી છે એને શોધવાનું છે કે કઈ જવાનું છે એના મનમાં કયું શહેર છે એ જાણવા માટે પ્રશ્ન પૂછવાના અને કેટલા પ્રશ્ન પૂછવાના છે છ પ્રશ્નો પૂછવાના છે છ પ્રશ્નોમાં આપણે એને જે સ્થાન ધાર્યું છે એનો જવાબ આપણે શોધવાનો છે જો છ પ્રશ્નોમાં તમે શોધી જશો સ્ટુડન્ટ એ જીતી જશે અને સ્ટુડન્ટ એ હારી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો આશા રાખવું કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ